GSRTC હેલ્પર પેપર વિથ આન્સર કી ક્વેશ્ચન નંબર 1 કયો દિવસ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે જવાબ આવશે બી 23 એપ્રિલ ક્વેશ્ચન નંબર 2 સૌ પ્રથમ ગુજરાતમાં અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કયા મંદિરેથી થઈ હતી તો બી જગન્નાથ મંદિર ક્વેશ્ચન નંબર 3 સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાતની કઈ મ્યુનિસિપાલિટીના ચૂંટાયેલ પ્રમુખ બન્યા હતા એ અમદાવાદ ક્વેશ્ચન નંબર 4 શંખેશ્વરમાં જૈન ધર્મના કયા તીર્થકરનું પ્રખ્યાત મંદિર છે એ પાર્શ્વનાથ ક્વેશ્ચન નંબર 5 સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં ગુજરાતના કયા સ્થળના ખોદકામ દરમિયાન તે સ્થળે વહાણ લાંગરવાનના ડોકયાર્ડના પુરાવાઓ મળી આવેલા છે તો લોથલ ક્વેશ્ચન નંબર 6 મોહમ્મદ બેગડાના સમયમાં ગુજરાતના નૌકા સૈન્યનું કેન્દ્ર કયું હતું બી દીવ ક્વેશ્ચન નંબર 7 મુંબઈ દ્વિભાષી રાજ્યની રચના થતાં ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું તે વર્ષ કયું હતું ડી ઈસવીસન 1956 ક્વેશ્ચન નંબર 8 ગુજરાતમાં મહાગુજરાત આંદોલનનો પ્રારંભ કયા શહેરથી થયો હતો ડી અમદાવાદ ક્વેશ્ચન નંબર 9 ગુજરાતના વડનગરની પ્રખ્યાત સંગીત બેલડી કોણ હતી એ તાનારીરી ક્વેશ્ચન નંબર 10 ભારતમાં સ્વતંત્રતા સમયે જામનગરના રાજા કોણ હતા તો સી રાજા દિગ્વિજયસિંહ ક્વેશ્ચન નંબર 11 નીચેનામાંથી કયા સ્થળે કૃષિ યુનિવર્સિટી આવેલી નથી ડી વડોદરા ક્વેશ્ચન નંબર 12 ગુજરાતમાં બાજરીના વાવેતરના ઉત્પાદનમાં સૌથી મોખરે કયો જિલ્લો છે સી બનાસકાંઠા ક્વેશ્ચન નંબર 13 સરદાર સરોવર યોજનાની સિંચાઈનો લાભ ગુજરાત ઉપરાંત કયા કયા રાજ્યોને મળે છે ડી ત્રણેય રાજ્યોને ક્વેશ્ચન નંબર 14 નીચેનામાંથી કઈ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગરના ભાટ ખાતે આવેલી છે તો બી ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ક્વેશ્ચન નંબર 15 સુરત જિલ્લાના 84 તાલુકાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે સુરત ક્વેશ્ચન નંબર 16 ગુજરાતમાં કયા પ્રકારના જંગલોનું સૌથી અગત્યનું વૃક્ષ શાક છે તો સી ભેજવાળા પાનખર જંગલો ક્વેશ્ચન નંબર 17 ગુજરાતની ઈસવીસન 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ આપેલ વિકલ્પોમાં સૌથી ઓછી વસ્તી કોની છે તો એ બૌદ્ધની ક્વેશ્ચન નંબર 18 નીચેનામાંથી કઈ વાવ મોડાસા જિલ્લા અરવલ્લી ખાતે આવેલી છે તો ડી હીરુ વાવ ક્વેશ્ચન નંબર 19 ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર કયું છે બી વેરાવળ ક્વેશ્ચન નંબર 20 તાજેતરમાં ગુજરાત સરકારે જાહેર કર્યા મુજબ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દરેક માસના રાહતના દરના નિયમિત જથ્થા ઉપરાંત વધારાનું કેટલું અનાજ આપવામાં આવશે એ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ ક્વેશ્ચન નંબર 21 આઈપીએલ 2022માં પ્રથમવાર નવી દાખલ થયેલી ગુજરાતની ટીમનું નામ શું છે સી ગુજરાત ટાઇટન્સ ક્વેશ્ચન નંબર 22 તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જાહેર થયેલ સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ડેક્સ મુજબ ગુજરાત ભારતનું કયા ક્રમનું રાજ્ય બન્યું ડી પહેલા ક્વેશ્ચન નંબર 23 તાજેતરમાં સ્વર્ગત અજીતસિંહ હાસ્ય લેખકના પુસ્તકનું વિમોચન થયું તે પુસ્તક કયું બી બાપુની નજરે દુનિયા ક્વેશ્ચન નંબર 24 નીચેનામાંથી વિવિધ ભારતી અમદાવાદ માટેની રેડિયો ફ્રીક્વન્સી કઈ છે ડી 96.7 મેગા હર્ટ્સ ક્વેશ્ચન નંબર 25 ભારતીય સંસ્કૃતિ મુજબ કુલ કેટલા પુરાણો છે તો બી 18 ક્વેશ્ચન નંબર 26 રોમારોલાએ ભારતના કયા મહાનુભાવ વિશેનું પુસ્તક લખ્યું છે એ મહાત્મા ગાંધી ક્વેશ્ચન નંબર 27 ભારતમાં આઝાદીની ચળવળ દરમિયાન ઈસવીસન 1927માં ઝંડા સત્યાગ્રહ ક્યાં થયો હતો સી નાગપુરમાં ક્વેશ્ચન નંબર 28 નીચેનામાંથી કઈ બેંક ખાનગી ક્ષેત્રની છે તો ડી ત્રણેય બેંક ક્વેશ્ચન નંબર 29 જેમાં કુલ 10 રમતોનો સમાવેશ થાય છે એવી રમત કયા નામે ઓળખાય છે સી ડેકાથલોન ક્વેશ્ચન નંબર 30 માનવ શરીરમાં લોહ તત્વનું મુખ્ય મહત્વનું કાર્ય શું છે સી રક્તસર્જનનું ક્વેશ્ચન નંબર 31 શબ્દ અને તેનો વિરોધી શબ્દ એવી નીચેની કઈ જોડીમાં વિરુદ્ધાર્થી શબ્દ નથી તો એ અધિક ઇન્ટુ અક્ષર ક્વેશ્ચન નંબર 32 નીચે દર્શાવેલ શબ્દમાં કયો વિકલ્પ સાચી જોડણી દર્શાવે છે તો બી દીવાની કોટ ક્વેશ્ચન નંબર 33 ખાતર ઉપર દિવેલ એટલે ડી ખર્ચ ઉપર વધુ ખર્ચ ક્વેશ્ચન નંબર 34 અસત્યો માહિતી પ્રભુ પરમ તેજ તું લઈ જા કયો છંદ છે તો સી શિખરીણી ક્વેશ્ચન નંબર 35 નીચેના પૈકી કયો શબ્દ કમળની સમાનાર્થી નથી તો સી અંબર ક્વેશ્ચન નંબર 36 ફાઇન્ડ ધ એરર ઇફ એની એ આઈ હેવ ગોટ ક્વેશ્ચન નંબર 37 સિલેક્ટ પ્રોપર વર્ડ ધ નોન કરપ્શન કોઓપરેટિવ એટીટ્યુડ ઓફ ધ મેમ્બર્સ કેન ઓનલી સોસાયટી તો ડી સ્પોઇલ ક્વેશ્ચન નંબર 38 રમેશ ઇઝ ક્વિટ ઇન્ટેલિજન્ટ બટ રેધર તો સી લેઝી
क्वेश्चन नंबर 39, सिलेक्ट प्रॉपर मीनिंग ऑफ टू बी अबाउ बोर्ड. तो बी, टू बी हॉनेस्ट इन एनी बिजनेस डील. क्वेश्चन नंबर 40, सिलेक्ट प्रॉपर मीनिंग ऑफ अ मैन ऑफ स्ट्रो. ए, मैन ऑफ नो सब्सटेंस. क्वेश्चन नंबर 41, टच स्क्रीन ए शू छे. तो सी, उपयुक्त ए अने बी बने. क्वेश्चन नंबर 43, कागड़ ऊपर ग्राफ अने डिजाइन बनावा कोनो उपयोग थाय छे. तो डी, प्लॉटर नो. क्वेश्चन नंबर 43, डाइसी व्हील ड्रम चेन वगैरह कोनी साथे संबंधित छे. तो डी, प्रिंटर साथे. क्वेश्चन नंबर 44, इंटरनेट ऊपर डेटा मोकलवा माटे चौक्कस नीति नियमों पद्धतिओ बनावामां आवे छे, आ प्रक्रिया ने शू कहे छे. तो सी, प्रोटोकॉल. क्वेश्चन नंबर 45, इलेक्ट्रॉनिक स्प्रेडशीट में नीचेना पैकी कई बाबतों होय छे. तो डी, उपयुक्त बधीज बाबतों. क्वेश्चन नंबर 46, मल्टीपल गणतरीओ माटे एकज फॉर्म्यूला गणतरी करवा कोनो उपयोग थाय छे. तो बी, एरे फॉर्म्यूला. क्वेश्चन नंबर 47, फॉर्म्यूला में चौक्कस रो अथवा कॉलम ने नियमित करवा क्यों चिन्ह सीम्बॉल वापरवामां आवे छे. ए, क्वेश्चन नंबर 48, करंट टाइम ने वर्कशीट में दाखल करवा माटे नीचेना पैकी कोनो उपयोग थाय छे. तो बी. क्वेश्चन नंबर 49, कॉम्प्यूटर में मैन एटले शू. तो मेट्रोपॉलिटन एरिया नेटवर्क. क्वेश्चन नंबर 50, नीचेना पैकी क्यों प्रिंटर हाई एंड प्रिंटर छे. तो बी, लेजर. क्वेश्चन नंबर 51, ओमना नियमनु सूत्र शू छे. तो डी, आई बराबर वी इंटू आर. क्वेश्चन नंबर 52, थ्री फेज वायर सप्लाय में केटलो वोल्टेज होय छे. तो ए, 440 वोल्ट. क्वेश्चन नंबर 53, ट्रांजिस्टर में केटला टर्मिनल होय छे. तो सी, 3. क्वेश्चन नंबर 54, नीचेनामांथी कई पेन्सिल ने लीड हार्ड होय छे. तो सी, 3H. क्वेश्चन नंबर 55, टी स्क्वेर नी साइज केवी रीते नक्की करवामां आवे छे. तो बी, ब्लेड नी पहोळाई. आंसर की जवाब मुजब, पण साचो जवाब आवशे ब्लेड नी लंबाई, साचो जवाब. क्वेश्चन नंबर 56, एंजीनियरिंग ड्रॉइंग में सेक्शन लाइन केटला अंशे दौरवामां आवे छे. तो बी, 45 अंश. क्वेश्चन नंबर 57, कोईपण नोन दर्शावा माटे कई रेखानो उपयोग थाय छे. तो सी, लीडर लाइन. क्वेश्चन नंबर 58, कंस्ट्रक्शन लाइन दौरवा माटे कया ग्रेडनी पेन्सिल वपराय छे. तो बी, 3H. क्वेश्चन नंबर 59, स्पॉट वेल्डिंगनो सीम्बोल दर्शाओ. तो सी. क्वेश्चन नंबर 60, पेट्रोल एंजिन में एर फ्यूअल रेशियो कोना द्वारा संचालित थाय छे. तो बी, कार्बोरेटर. क्वेश्चन नंबर 61, स्पार्क प्लगनी गैप केटली राखवामां आवे छे. तो सी, 0.3 થી 0.7 mm. क्वेश्चन नंबर 62, डीजल एंजिन में इंजेक्शन प्रेशर केटलू होय छे. तो बी, 100 bar. क्वेश्चन नंबर 63, पेट्रोलनी इग्निशन गुणवत्ता नीचेनामांथी सेमा व्यक्त थाय छे. तो बी, ऑक्टेन नंबर उपरथी. क्वेश्चन नंबर 64, मोर्स टेस्ट केवी एंजीन माटे करवामां आवे छे. तो ए, मल्टी सिलिंडर एंजीन माटे. क्वेश्चन नंबर 65, चार सिलिंडर एंजीननी कैपेसिटी 2.4 लीटर छे. तो एक सिलिंडरनो स्टेप वॉल्यूम नीचेनामांथी केटलू थाय. तो बी, 600 semi gun. क्वेश्चन नंबर 66, कॉम्प्रेशन स्ट्रोकमां पिस्टनની दिशा कई होય છે. તો ડી, એ અને સી બંને. क्वेश्चन નંબર 67, સમયથી પહેલાં કોઈ વાલ્વનું ખુલી જવું શું કહેવાય છે. તો બી, વાલ્વ લીડ. ક્વેશ્ચન નંબર 68, એન્જિનને સુપરચાર્જ કરવાનો હેતુ શું છે. તો ડી, ઉપયુક્ત એ, બી અને સી તમામ. ક્વેશ્ચન નંબર 69, ઇનલેટ વાલ્વ કયા મટીરિયલનો બનેલો હોય છે. તો ડી, એ અને બી બંનેનો. ક્વેશ્ચન નંબર 70, સીસીનો મતલબ શું થાય. તો બી, સેન્ટીમીટર ઘન. ક્વેશ્ચન નંબર 71, પિસ્ટનના કયા ભાગ ઉપર ડિફ્લેક્ટેડ હેડ હોય છે. તો એ, ક્રાઉન ઉપર. ક્વેશ્ચન નંબર 72, એન્જિન ઓઇલની સ્નિગ્ધતા સેના દ્વારા વ્યાખ્યાનકિત કરવામાં આવે છે. તો જવાબ છે સી, સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ, SAE. ક્વેશ્ચન નંબર 73, નીચેનામાંથી કયું ઓઇલ મલ્ટીગ્રેડ ઓઇલ છે તે દર્શાવે છે. તો જવાબ સી, SAE 20W50. ક્વેશ્ચન નંબર 74, મેટ્રિક પદ્ધતિમાં સ્ટીલ ઉનનું ડિસ્કાઉન્ટ કેટલી હોય છે. તો એ, 0.5 અથવા 1/2 mm. 75, આંતરિક અને બાહ્ય માપને માપવા માટે વન્યર કેલિપરના કયા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે. તો જવાબ છે ડી, મૂવેબલ જો.
क्वेश्चन नंबर 76 डीजलनो उपयोग सेना माटे थाय छे, तो जवाब छे डी चेम्फरिंग माटे। क्वेश्चन नंबर 77 माइक्रोमीटर क्या सिद्धांत पर काम करे छे, तो बी नट अने बोल्ट माटे। क्वेश्चन नंबर 78 पावर हैमर नो उपयोग नीचेनामांथी कई जगह थाय छे, तो जवाब छे ए मोटा अने भारे जॉब ने फोर्ज करवा माटे। क्वेश्चन नंबर 79 हैमर नो कयो भाग नरम राखवामां आवे छे, तो जवाब छे सी चिक। क्वेश्चन नंबर 80 साधारण कार्यो माटे चीजल नो कटिंग एंगल केटलो होय छे, तो जवाब छे ए 60 सेल्सियस। क्वेश्चन नंबर 81 फ्लेट फाइल 300 mm बस्टार्ड डबल कट आमा बस्टार्ड ए शू दर्शावे छे, तो जवाब छे डी ग्रेड। क्वेश्चन नंबर 82 हेक्सो ब्लेड कई धातुमांथी बनावामां आवे छे, तो जवाब छे बी माइल्ड स्टील। क्वेश्चन नंबर 83 BSF स्क्रू थ्रेड नो शीर्ष केटलो होय छे, तो जवाब छे सी 55 सेल। क्वेश्चन नंबर 84 केवा प्रकारनो रिवेट वधारे मजबूत होय छे अने भारे निर्माण कार्योमां काममां लेवामां आवे छे, जवाब छे बी पेन हेड रिवेट। बराबर 85 कायमी फास्टनरमां शेनो समावेश थाय छे, तो जवाब छे ए रिवेट ब्रेजिंग अने वेल्डिंग। क्वेश्चन नंबर 86 વાહનમાં ભરેલું વાસ્તવિક વજન કોણ ઉઠાવે છે, જવાબ છે ડી ટ્યુબમાં ભરેલી હવા। ક્વેશ્ચન નંબર 87 ટાયરમાં બીટ્સ અને પ્લાય આપવાનો હેતુ શું છે, તો જવાબ છે એ ટાયરને મજબૂતી આપવાનો। ક્વેશ્ચન નંબર 88 સામાન્ય રીતે કિંગ પિન ઇન્કલિનેશન કેટલું હોય છે, તો જવાબ છે બી 1-2 વચ્ચેનો। ક્વેશ્ચન નંબર 89 ટ્યુબલેસ ટાયરનો ગેરફાયદો કયો છે, તો જવાબ છે એ વજનમાં ભારે છે। क्वेश्चन नंबर 90 ट्रक अथवा बसना टायर केटला प्लायना बनेला होय छे, जवाब छे डी 22-26 प्लाय। मेगव्हील कई धातुमांथी बनेला होय छे, जवाब छे सी मेग्नेशियम। क्वेश्चन नंबर 92 नीचेनामांथी कयू वेल्डिंगनो प्रकार नथी, जवाब छे डी जर्मेनियम आर्क वेल्डिंग। क्वेश्चन नंबर 93 वेल्डिंग बूथनी દીવાલોને કયા રંગથી કલર કરવામાં આવે છે, જવાબ છે એ કાળો। ક્વેશ્ચન નંબર 94 વેલ્ડિંગ ગ્લબ સામાન્ય રીતે શેનો બનેલો હોય છે, જવાબ છે બી ચામડું ગાયનું। ક્વેશ્ચન નંબર 95 તાંબાની સોલ્ડરિંગ માટેના સોલ્ડરમાં કેટલા ટકા હોય છે, તો જવાબ છે સી 40%। ક્વેશ્ચન નંબર 96 સોફ્ટ સોલ્ડરિંગ કેટલા તાપમાન ઉપર કરવામાં આવે છે, જવાબ છે સી 450 સેલ્સિયસથી ઓછા તાપમાન ઉપર। ક્વેશ્ચન નંબર 97 તાપમાનનો SI યુનિટ કયો છે, જવાબ છે એ કેલ્વિન। ક્વેશ્ચન નંબર 98 ફોર્સનો SI યુનિટ જણાવો, તો જવાબ છે સી ન્યૂટન। ક્વેશ્ચન નંબર 99 મેગ્નેટિક ફ્લક્સનો SI યુનિટ જણાવો, જવાબ છે એ વેબર। ક્વેશ્ચન નંબર 100 રેઝિસ્ટન્સનો એકમ જણાવો, જવાબ છે એ ઓહ્મ।